આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. થરાદ તાલુકાના લુવાણા કળસ ગામના સનાતન ધર્મપ્રેમીઓ દ્વારા ધાર્મિક કાર્યો પાછલા કેટલાય સમયથી કરવામાં આવે છે અને ઉત્તરાયણના મહાપર્વ પર લુવાણા કળસના દરેક સમાજના યુવાન મિત્રો દ્વારા સારું દેશી ઘીના અને સ્વચ્છ ધાર લાડુ કૂતરાઓ માટે બનાવવામાં આવે છે અને પૂરા ગામની અંદર લાડુનું વિતરણ કરવામાં આવે છે અને દરેક કોમ દરેક સમાજના સહયોગથી 10 વર્ષથી કૂતરાઓ માટે લાડુ બનાવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે અને દૂધ ડેરી ઉપર જઈને પણ ગ્રાહક હોય તેમને લાડુ આપીએ છીએ, પોતાના ઘરે જઈ કૂતરાઓને આપે છે અને વોટ્સએપ અને બાઇકના માધ્યમથી અમારી ટીમ દ્વારા પૂરા ગામની અંદર અને ઘરે ઘરે જઈને અમે વિતરણ કરીએ છીએ અને જે પણ વ્યક્તિનો ફાળો આવ્યો હોય તેમના ઘરે જઈને લાડુનું વિતરણ કરીએ છીએ. આ ધાર્મિક કાર્યમાં તમામ વ્યક્તિનો ફાળો હોય છે તેમાં લાડુ બનાવવા માટે અને આયોજન કરતા નેનમલભાઈ શાહ અને નરસિંહ એ દવે, વિષ્ણુભાઈ દવે અને વાલજીભાઈ નાઈ, જયરામભાઈ ફક અને વરસનભાઈ પટેલ માજી સરપંચ, ગેનાજી કરવડ, નરસિંહભાઈ મોદી, સેનાભાઈ પ્રજાપતિ અને પ્રકાશભાઈ દરજી અને રમેશભાઈ લુહાર પશુ સેવા, એ જ આપણો સાચો ધર્મ છે. હમીરભાઈ સુથાર, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા. મારું નામ રવિ મારુતિ ચોરગે છે. અમે લોકો વાઇલ્ડ લાઈફ સેવા ટ્રસ્ટમાંથી છે. અત્યારે સવારે અમારે કોલ આવ્યો હતો કે ભાયલી રોડ ઉપર કે આવી રીતે નીલ ગાય મૃત હાલતમાં પડેલી છે. તો જ્યારે અમે લોકો આવીને જોયું કે ભાયલી રાયપુરા રોડ ઉપર જે નીલ ગાય છે એ ખરેખર મૃત હાલતમાં પડી છે અને એની આગળની કાર્યવાહી માટે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી તો ફોરેસ્ટ વિભાગવાળા તાત્કાલિક આવીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે, જે પાછળ તમે જોઈ શકો છો.